રાપર તાલુકા સરપંચ સંગઠનની પુનઃ રચના માટે મિટિંગ યોજાઈ બિન રાજકીય રાપર તાલુકા સરપંચ સંગઠનની રચના કરવામાં આવી આજ રોજ રાપર શહેરના માલી સમાજવાડી મધ્ય રાપર તાલુકા સરપંચ સંગઠનની રચના કરવા માટે મીટિંગનું આયોજન કરાયું હતું રાપર તાલુકા મથકે રાજકારણથી દૂર રહીને તાલુકાના સરપંચોને પડતી મુશ્કેલીઓ તેમજ સંગઠનની ભાવનાને મજબૂત કરવા ગામડાઓ તેમજ અંતરિયાળ વિસ્તારની વાંધોના લોકો સુધી સમરસ વિકાસ થાય અને સરકારની દરેક યોજનાનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે તેવા હેતુસર રાપર તાલુકા સરપંચ સંગઠનની રચના કરવામાં આવી હતી કાર્યક્રમની મહામંત્રી અકબરભાઈ દ્વારા પાંચ વર્ષમાં રાપર તાલુકા સરપંચ સંગઠન દ્વારા કરવામાં આવેલી કામગીરીનો ચિતાર અપાયો હતો અને સંગઠનને મળેલ સિદ્ધિઓ અને મળેલા પરિણામોનું પ્રેઝન્ટેશન અપાયું હતું રાપર તાલુકાના સતાણું ગામ બસો સત્યાવીસ વાંઢો તેમજ બ્યાસી ગ્રામ પંચાયત વિસ્તાર ધરાવતા રાપર તાલુકાના સરપંચો ઉપસરપંચો સભ્યો માજી સરપંચોની બેઠક મળી હતી બાસઠ સરપંચોની ઉપસ્થિતિ વચ્ચે રાપર તાલુકા સરપંચ સંગઠનની રચના કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે ભીમા રાધાબેન સુરાભાઈ સોલંકી મહામંત્રી તરીકે હાઇવે પટ્ટીના યુવાન આગેવાન માણાબા ગ્રામ પંચાયતના સરપંચ અકબરભાઈ હાજી અલા રખાભાઈ રાઉમાની બિનહરીફ સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી તેમજ કારોબારી સરપંચોની પણ વરણી કરવામાં આવી હતી જેમાં રખા ઘરના જીવતીબેન આહિર મોમે મોરાના નવલબેન દાદલ જાટાવાડાના મધુબેન પટેલ કલ્યાણપરના ગેલાભાઈ રબારી થોરેરીના કરમસિંહભાઈ પરવાડ પદમપરના લાડુબેન કોહલી સેલારીના મહેશભાઈ ચૌધરી સોનલવાના પ્રતાપભા ગઢવી પેથાપરના સુનિલભાઈ કોહલી સણપરના હકીબેન કોહલી રામવાવના હીરાબેન મણવર વેસરાના નટુભા સોઢા રવમોટીના માણજીબેન ગોહિલ પલાસવાના કિશનભાઈ ખોડ લોદાણીના શક્તિસિંહ વાઘેલા સિરાની વાનના હરેશભાઈ ઠાકોર નંદાસરના ગુલ મહમ્મદ સમા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી તમામ સરપંચોએ શુભેચ્છા પાઠવી હતી આગામી સમયમાં સંગઠનની સાથે સલાહકાર સમિતિની પણ રચના કરવામાં આવશે આ કાર્યક્રમમાં ભીખુભાઈ સોલંકી અમીસી સોઢા ભરતભાઈ મધવી તારાભાઈ ભરવાડ રાજુભાઈ જાડેજા ભરતભાઈ રાજપૂત સેતુ અભિયાનના ડાયરેક્ટર મનીષભાઈ આચાર્ય વગેરે ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર આયોજન અને વ્યવસ્થા સેતુ અભિયાન રાપરના તરુણભાઈ પરમાર લાલજીભાઈ પરમાર నిరోబై భాయ్ సోలంకి మహేష్ భాయ్ మారా జీసం పాడి అతి రాపాతి నీరవ్ సోలంకిని రిపోర్ట్